અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઇન્કમટેક્સ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરવા બદલ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા જ સરકારે બેંક ખાતા ફ્રીઝ કરાતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. સરકાર બેંક ખાતા અનફ્રીઝ કરે તેવી માંગ સાથે કાર્યકર્તાઓ દ્વારા માંગ કરાઈ હતી, જ્યારે વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેટલાક કાર્યકર્તાઓ દ્વારા બસ રોકીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. આખરે તમામ કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ ઘટનાને રાજકીય કિનાખોરી ગણાવી હતી. કોંગ્રેસ પાર્ટી એક વિરોધ પક્ષની અત્યારે ભૂમિકા બજાવે છે, એ પણ ભૂમિકા ન બજાવી શકાય એટલા માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી કરી. આ તાળાબંધી એ લોકશાહી ઉપરની તાળાબંધી છે. જનતા આખરે જોવે છે અને લોકોની અદાલતમાં અમે આજે મહાત્મા ગાંધીજીના મૂર્તિના સામે અમારું આ પ્રદર્શન રાખ્યું છે કે લોકશાહીમાં લોકો આ વાતને જાણે અને એમની અદાલતમાં આ મુદ્દો લઈને આવ્યા છે. એક તરફ બેરોજગારી છે, મોંઘવારી છે, અન્યાય છે, ખેડૂતો દુઃખી છે, નાનો વેપારી બરબાદ થયો છે, નાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે, ત્યારે જનતાના પ્રશ્નોને વાચા આપનાર વિરોધ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી ઉપર તાળાબંધી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે તેને લઈને અમદાવાદ ઇન્કમટેક્સ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે દેખાવો છે તે કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ જે તેમજ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને ફ્રીઝ જે છે તે કરવાની જે માંગ છે તે કરવામાં આવી હતી, પરંતુ તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેની જે અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં, તમામ જે કાર્યકર્તા છે તેના દ્વારા રસ્તા રોકવાનો જે છે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે જે પ્રમાણે તમામ જે કાર્યકર્તાઓ છે તેની સામે જે પોલીસ જે છે તે કડક કાર્યવાહી છે તે કરી છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેને ડિટેન કરી અને અહીંથી ખસેડી રહી છે, ત્યારે જે તમામ જે લોકોની જે માંગ રહેલી છે કે જે બેંક એકાઉન્ટ જે ફ્રીઝ કર્યા છે તેને અનફ્રીઝ કરવામાં આવે. કેમેરામેન નીતિશ રાજપૂત સાથે મેહુલ દુધરેજીયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.